શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનની અંદર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાનની અંદર. ચેપ્ટર નંબર આપણું છે આજે 13, કે જેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની વાત કરવાની છે. તો આપણે આગળનું ચેપ્ટર નંબર 12, કે જેમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોઈ, કે જેમાં જુલનો નિયમ જોયો, H=I²RT. જેટલું વધારે પ્રવાહ પસાર કરો, જેટલો વધારે અવરોધ હોય, જેટલો વધારે સમય લાગે, એમ એ પદાર્થ વધારે ગરમ થાય. કોઈ પણ વિદ્યુત ઉપકરણ છે એ ગરમ થાય છે, કોઈ પણ વિદ્યુત ઉપકરણ ગરમ થાય છે તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. તો આવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કંઈક બીજી અસર ઉત્પન્ન થાય કે નહીં એની વાત કરીએ આપણે. તો આ ચેપ્ટરની અંદર આપણે કેવી અસર જોવાના છીએ, તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ચેપ્ટરના નામ ઉપરથી વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? ચુંબકીય અસર છે. તો શરૂઆત જ કરીએ આવી કોઈ એક અસરથી, જેમાં છે એક ઓસ્ટ્રેડનો પ્રયોગ છે. શું છે? ઓસ્ટ્રેડનો પ્રયોગ. વિજ્ઞાન શિક્ષક છે ઓસ્ટ્રેડ. ઓસ્ટ્રેડ એક વિજ્ઞાન શિક્ષક છે. એમણે શું પ્રયોગ કર્યો કે એમણે એક પુઠ્ઠું લીધું, અથવા તો કાગળ લીધું. ઓકે, આ એક કાગળ લીધું, એ આ રીતે ગોઠવેલું છે. વિચારશો વિચારી મિત્રો, આ રીતે ગોઠવેલું છે. ઓકે, ઉપરથી એક તાર પસાર કર્યો. શું પસાર કર્યું? એક વાહક તાર. અને નીચેથી છિદ્ર પડીને કાઢી લીધું અને આ રીતે એને પરિપથ પૂર્ણ કર્યો. તો હું પરિપથ પૂર્ણ કરું છું, ધ્યાન આપશો તમે અહીંયા. પરિપથ પૂર્ણ કરવાની અંદર આપણે અલગ અલગ વસ્તુ લેવી પડે. અંદર એક તો મારે બેટરી મૂકવી પડશે. આની અંદર બેટરી એટલે કે જેમાં ઘણા બધા કોષનું જોડાણ હોય, પ્લસ ઓર માઇનસ છે. ધારો કે આ 6 વોલ્ટની બેટરી છે અથવા 12 વોલ્ટની બેટરી છે. ઓકે, 1.5 વોલ્ટની એક બેટરી હોય, એક કોષ હોય, એવા જોડો, એટલે તમને 6 વોલ્ટ 12 વોલ્ટ મળે. પછી રસ્તામાં હું એક અવરોધ મૂકી દઉં, આને અવરોધ કહેવાય. ઓકે, અને હું કહું બેટરી. પછી એક કળ પણ મૂકવી પડે. શું મૂકવું પડે? કળ. કળ એટલે સ્વિચ કહીએ આપણે, બરાબર. તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ધનથી ઋણ દિશા હોય વિદ્યુત પ્રવાહની, એ ધ્યાન આપશો ખાસ. વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ હોય. વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે પુઠ્ઠા ઉપર એક ચુંબકીય સોય મૂકી, એટલે કે હોકાયંત્ર મૂક્યું. શું મૂક્યું? હોકાયંત્ર. આને કોઈ છેડો એક્સ કયો, આને કોઈ છેડો વાય કયો. એ પુઠ્ઠાને લંબ રૂપે છે. આ જે પુઠ્ઠું છે એને કેવા છે? લંબ રૂપે છે. આ કેવું છે? લંબ રૂપે. એના ઉપર એક ચુંબકીય સોય મૂકેલી છે. જ્યારે જ્યારે આ સ્વિચને ચાલુ કરવામાં આવી ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, ત્યારે ચુંબકીય સોય જેમ હતી એની જગ્યાએ એમાં કંઈક કોણાવર્તન થયું. જો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે આ ચુંબકીય સોય પહેલાં આવી રીતે હતી, પણ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો આ ચુંબકીય સોયમાં કોણાવર્તન થઈને સોય કંઈક આવી રીતે થઈ ગઈ. ધ્યાનથી જોશો જય મિત્રો, આમ ફરી ગઈ. આ એનો એન ધ્રુવ અને એનો એસ ધ્રુવ હતો. વિચારશો ખાસ કરીને, જ્યારે આવી રીતે સોય હતી તો શું થયું? એનું કોણાવર્તન થયું. શું થયું? કોણાવર્તન. તો વાહક તાર જેમ હતો એને એ સોય લંબ રૂપે ગોઠવાઈ ગઈ. પેલો તો પુઠ્ઠું, વાહક તાર બંને લંબ છે, અને ચુંબકે સોય મીકી એ વાહક તારને લંબ ગોઠવાઈ ગઈ. પણ જ્યારે હું આ વિદ્યુત પ્રવાહ દિશા ઉલટાવી નાખું, આ ધનથી ઋણ છે તો અહીંયા ઋણ અને ધન કરું, દિશા આમ થઈ જશે. તો એને કારણે આ સોય આખી આમ ફરી ગઈ. અહીંયા એન ધ્રુવ આવતો રહ્યો, અહીંયા એસ ધ્રુવ આવતો રહ્યો. પરિણામે આપણે એક તારણ લાવી શકીએ કે જ્યારે અહીંયા વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે આ ચુંબકીય સોયમાં કંઈક કોણાવર્તન થાય છે. પરિણામે ચુંબકીય સોય કોણાવર્તન ક્યારે કરે? ચુંબક ક્યારે ફરે? ચુંબકની અસર ક્યારે થાય? જ્યારે બે ચુંબક નજીક આવે. આવું તમે જોયું હશે બાળપણની અંદર. હજુ પણ તમે બાળ જ છો તો તમે શું કરતા હોય કે ચુંબકથી રમતો કરતા હોય, કે સમાન ધ્રુવો હોય તો એકબીજાને અપા કરશે. એક ચુંબક મૂકો, એનો બીજો ધ્રુવ એન અને એન ધ્રુવ મૂકો, આમ પાછળ પાછળ જતા હોય ને એ દૂર દૂર ભાગતો જાય, અથવા અસમાન ધ્રુવ હોય તો આકર્ષી જાય. આવું તમે ખાસ કરીને કર્યું હોય, બરાબર ને? તો આવું ઓસ્ટ્રેડે નોંધ્યું. કે ઓસ્ટ્રેડે શું નોંધ્યું?
के जारे एक पुठ्ठा ने लंब रूपे वाहक तार गोठवी वाहक तार मुकी तेमा अवरोध कड़ बेटरी मुकी परिपथ पूर्ण करता परिपथ पूर्ण करता नोंधायू के जो वाहक तारनी बाजूमा वाहक तारनी बाजूमा चुंबकीय सोय मुकवामा आवे चुंबकीय सोय कोने कहेवाय तो होका यंत्र याद राखशो तमे होका यंत्र छे जे दिशामा जाणवा माटे थाय होका यंत्र मुकवामा आवे आवे तो ते पूर्णावर्तन अनुभवे छे पूर्णावर्तन अनुभवे छे उपरांत उपरांत प्रवाहनी दिशा बदलता प्रवाहनी दिशा बदलता सोयनू पूर्णावर्तन बदलाय छे આવું વિજ્ઞાન શિક્ષક ઓસ્ટ્રેડે નોંધ્યું આના ઉપરથી એને એવું સમજાવ્યું કે વિદ્યુત પ્રવાહને કારણે કંઈક ચુંબકીય અસર થાય છે શું થાય છે કે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય અસર થાય છે અને ચુંબકને જ્યારે વાહકતારની આસપાસ ઘુમાવવામાં આવે ત્યારે અને આ બીજો પ્રયોગ એવું પણ એમણે નોંધ્યું અથવા બીજા વૈજ્ઞાનિકો નોંધ્યું કે જ્યારે ચુંબકને વાહકની આસપાસ ઘુમાવવામાં આવે તેમાં વાહક એટલે કે વાહક તાર ઓકે ખાલી વાહકની વાહક તારની આસપાસ ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે કે વિદ્યુત દ્વારા ચુંબકત્વ ઉત્પન્ન થયું અને ચુંબક દ્વારા વિદ્યુત ઉત્પન્ન થયું તો આવી એક શાખાને આપણે વિદ્યુત ચુંબક કહીએ છીએ આવી એક શાખાને વિદ્યુત ચુંબકત્વ કહીએ છીએ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ જેનો ઉપયોગ ક્યાં થાય છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલ છે વિદ્યુત મોટર છે જનરેટર છે એમાં ખાસ કરીને થાય છે તો વિદ્યુત દ્વારા ચુંબકત્વ ચુંબક દ્વારા વિદ્યુત આવી જે શાખા છે એને વિદ્યુત ચુંબકત્વ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ આ ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગ દ્વારા તમે બેલ જે ઇલેક્ટ્રિક બેલ હોય સ્વિચ દબાવતા આ બેલ રણકે છે વિદ્યુત મોટર છે કે મોટર એટલે કે કોઈ પણ પદાર્થ વિદ્યુતને કારણે ગોળ ફરતા સાધનો છે તમે વોશિંગ મશીન જોતા હોય તેમજ બ્લેન્ડર છે જે મિક્સર છે જે ગોળ ફરે છે સીડી ડીવીડી ડ્રાઈવ છે એ ગોળ ફરે છે મતલબ એની અંદર મોટર રહેલી છે જનરેટર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે આ બધી વસ્તુ છે એ વિદ્યુત ચુંબકત્વ દ્વારા એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા આપણે સમજાવી શકીએ છીએ તો આવું ઓસ્ટેડે નોંધ્યું વિદ્યુતની ચુંબકીય અસર અને પછી અમુક વૈજ્ઞાનિક જેવો કે ફેરાડે છે ઓકે કે એમણે નોંધ્યું કે ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો તો આ આખો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે આ મોટર અને જનરેટર ભણવાના છે કે જે બહુ અગત્યના ટોપિક છે જે તમને 3 માર્ક્સની અંદર 4 માર્ક્સની અંદર પૂછી શકાય તેવા ટોપિક છે ઓકે તો આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું તો અમારી સાથે જોડાયેલા રહેશો ડિસ્ક્રિપ્શનની અંદર તમને બીજા વિડીયોની લિંક મળી રહેશે અથવા તો યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો પ્લે સ્ટોર ઉપરથી તેમાં પણ તમને એક પછી એક વિડીયો લેક્ચર મળી રહેશે ઓકે તો ત્યાં સુધી વ્યવસ્થિત તૈયારી કરશો આ વિડીયો લેક્ચર જે છે એ જોઈને લખશો અને તમને સારા લાગે તો વિદ્યાર્થી મિત્રોને શેર કરશો જય હિન્દ વંદે માતરમ